પડી રહી જાય ને પાગલ મારા પનારે પડી છો આમ જો હવે પછી છે ને મારી ઘરે આવતી નહીં અને જો આવી ને તો ટાટિયા તોડી નાખી ટાટિયા મારે નથી જોતી આવી પાગલ પત્ની અને મને જો મારે આની અરે કોઈ જાતનો સંબંધ જ નથી રાખવો બીજો હોય ને આમ જો એને છે ને બે મહિનામાં ઘર ભેગી કરી નાખે દેખરેખ તને બહુ દયા આવે છે ને તારે ફાઈ ઉપર તો હવે તને ખબર પડે એટલે મેં ધ્યાન રાખ્યું હજી બીજી વાર કહી દઉં છું હવે મારું ધ્યાન નહીં રાખો તમે માનો કે ન માનો તમારો ફરજ છે ગાંડી ઘેલી જેવી છે તમારી પત્ની છે આની કરતા છે ને અપંગ હોય ને અપંગ બીમાર હોય ને ઈ એને હાસવું હારું આ પાગલ ને હાસવું એની કરતા હું તમારું બહુ થઈ ગયું છે તમારા આવા કરેલા કર્મ તમને નડશે ધ્યાન રાખજો પછી મને કાઈ નહીં નડે અને મને નડે ને તો ઈ ભોગવી લે ઈ કર્મ ભોગવવા હારા અને હાસવું ને એની કરતા હું હવે તમારું બહુ થઈ ગયું છે તમારે જ કરવાનું છે બધું ફઈનું ધ્યાન તમારે જ રાખવાનું છે સમજી ગયા કેમ આવે છે ને તને તો તારે આ તારા ફાઈન તારી હારે લઈ જઈ હોય તો લઈ જા વૃદ્ધાશ્રમમાં કે અનાથાશ્રમમાં કે પાગલખાના મૂકી હોય તો ત્યાં મૂકી આય તારે જે કરવું હોય ને કર મને કાંઈ કે એમાં જાવ દે મને અહીંથી હું તો મેં તો એવું સાંભળ્યું હતું કે આ દુનિયામાં ખરાબ કર્મ કરે ને એને ભગવાન સજા આપે જ છે પણ આજે આજે તો મેં મારી નજરે જોયું ફુવાનું એક્સિડન્ટ થઈ ગયું એને એમના કર્મોની સજા મળી ગઈ ભોળાનું તો ભગવાન હોય છે ફુવાએ તમારી સાથે જે ખરાબ વર્તન કર્યું ને એમને એની સજા મળી ગઈ છે હવે તમે ચિંતા જરાય ન કરતા ચાલો ફઈ આપણે ઘરે જઈએ ભાઈ ફઈ આવ્યા છે હે
ફરી આવે છે ક્યાં છે ભાઈ હું બજારમાં ગઈ હતી ને તો ભાઈ ગાંડા કાઢતા હતા રસ્તા પર એટલે હું એમને ઘરે લઈ આવી છું અને રૂમમાં પૂરી દીધા છે સારું છે બેન તું એને ઘરે લઈ આવી અત્યારે ક્યાં છે રૂમમાં પૂર્યા છે મેં હે રૂમમાં પૂર્યા છે તે હા ભાઈ ચાલ ચાલ ભાઈ હા યાર તમે શું કરો છો ભાઈ 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 આ તમે શું કરો છો ભાઈ ભાઈ આવું ના કરાય ભાઈ ભાઈ રહેવા દો આ બેન હવે આ ભાઈ નું શું કરવું કઈ સમજાતું નથી ભાઈ મને તો એમ લાગે છે કે નક્કી છે ને એના સાસુ એ ફરીથી કાઢી મૂકાશે ઘરની બહાર હે બેન આ ફોઈનો દીકરો પ્રદીપ ક્યાં છે એ નથી આવ્યો ના ભાઈ એનો તો કોઈ પત્તો જ નથી કઈ સાવ ગાંડા છે એનો છોકરો મંદબુદ્ધિનો છે હવે આ શું કરવું આપણે માં દીકરો બે મંદબુદ્ધિના છે અને રાખવા ક્યાં આપણે ભાઈ ગાંડાની હોસ્પિટલ વાળા ના પાડે છે કે આમને હું અહીંયા નહીં રાખું ગાંડાની હોસ્પિટલ વાળા ડોક્ટરે એમ કીધું કે આ બેન અહીંયા ન પોસાય અહીંયા તો બધું તોડફોડ કરે છે અને ઘરમાં ભાઈ બધું તોડફોડ કરીને રમણ ભમણ કરી નાખે છે ભાઈ ખરેખર તો ફઈને એના સાસુએ રાખવા જોઈએ આમ કાઢી ના મુકાય બેન ભાઈ આ ફઈની કજાત સાસુના લીધે જ આ ફઈની આ હાલત થઈ ગઈ છે નકર તો આ દિવસો આવે ભાઈ માટે જો આની સાસુમાં થોડી કઈ દયા હોત ને તો આપડા ફઈની આવી દશા ન થાત અને આ આ જે વાગશે ને એ આ ફઈનો તો જરાય નથી આની હાઉના લીધે જ આ હાલત થઈ છે ફઈની તો પછી બેન આપણે ફઈનું કરવું શું હવે હું એ જ વિચાર કરું છું કે આ ફઈનું કરું હું એક કામ કરો હું હમણાં જ આવું છું ફઈના સાસુને સમજાવવા જો એ માની જાય તો ફઈને ત્યાં જ મૂકી આવીએ પણ ભાઈ એ નહીં માને તો તો બેન આપણે જ પાલવવા પડશે જેવા હોય એવા છે તો આપણા ફઈ જ ને હા ભાઈ સાચી વાત છે એ લોકો નહીં રાખે ને તો હું ફઈની સેવા કરીશ અને સાચવીશ ભાઈ એ ભાઈ તને કઈ ખાવું છે ખાવું છે હું ખાવું છે મેગી ખાવી છે બનાવી દઉં ને એમાં ટામેટા અને કેપ્સિકમ નાખું બધું